સૌરાષ્ટ્રમાં મુંડા તડકીડી પાછળ પડી રાજ્યમાં મેઘરાજાની નવી ઇનિંગ તો શરૂ થઈ છે પરંતુ હજુ જોઈએ તેવો વરસાદ પડ્યો નથી વરસાદના ખેંચથી ઉત્તર ગુજરાતના ખેડૂતોની હાલત સૌથી કફોડી બની છે ઉત્તર ગુજરાતના ખેડૂતોએ કપાસ મગફળી સોયાબીન મકાઈ તુવેર અને શાકભાજીની વાવણી કરી છે પરંતુ પંથકમાં વરસાદ ખેંચાતા ખેતી કરવી અશક્ય બની છે ઉત્તર ગુજરાતના સૌથી મોટા ધરોઈ ડેમમાં પણ જોઈએ તેટલું પાણી નથી બીજી બાજુ જમીનમાં પણ પાણી ઊંડા ઉતરી ગયા છે પરિણામે પાક બચાવવા ખેડૂતો નર્મદાના પાણીની માંગ કરી રહ્યા છે ટોટલ સાબરકાંઠામાં ખેતીનો પાક ઉગ્યો ખરો ઉગ્યા પછી અત્યારે પાક માટે પાણી નથી પાણી નથી એના કારણે કોઈ પણ જગ્યાએ ડેમ પણ ખાલી છે છે ના ખેડૂતો પણ વરસાદ ખેંચાતા મુશ્કેલીમાં મુકાયા છે જે કહી રહ્યા છે કે ખેતી બચાવવા ટ્યુબવેલમાંથી પાણી કાઢવું પડે છે પરંતુ તેના ખર્ચા ગરીબ ખેડૂતને પોસાય તેમ નથી વરસાદનું ઝાપટું પડ્યું પણ એ વધુ પડ્યું નહીં અત્યારે વરસાદ પાછું ખેંચવાનું છે એટલે હવે અમારે ઘાસ ચારો અને કપાસ સ એને અમારે ટ્યુબવેલથી જ આગળ એની એનો એનો વિકાસ માટેની પ્રોસેસ માટેના ઉત્પાદન માટે અમારે ટ્યુબબ્યુવેલનો સારો લેવો પડશે અને ટ્યુબવેલના ખર્ચા અત્યારે પોસાય તેમ નથી દક્ષિણ ગુજરાતમાં સિઝનનો અત્યાર સુધીમાં બાણું ટકા વરસાદ પડ્યો છે જેનાથી શેરડી અને ડાંગરના પાકને ફાયદો થયો છે પરંતુ વધુ પડતા વરસાદથી શાકભાજી પકવતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે ભારે વરસાદથી શાકભાજીનો પાક ધોવાયો છે અને જે પાક બચ્યો છે તેમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે ચાલુ વર્ષ દરમિયાન સુરત જિલ્લામાં લગભગ બાઉ ટકા જેવો વરસાદ થઈ ગયો છે આમ જોતા શેરડી પાકોને તો ફાયદો થયો જ છે ડાંગરને બી એટલો જ ફાયદો થયો છે પરંતુ થોડા શાકભાજી પાકોને અતિશય વરસાદને કારણે નુકસાન થયું છે અને જેની સીધી અસર શાકભાજીના ભાવ ઉપર પડી રહી છે સારા વરસાદને પગલે સૌરાષ્ટ્ર પંથકમાં મગફળીનું મબલખ વાવેતર કરાયું છે પરંતુ મગફળીના પાકમાં મુંડા અને તડકીડી નામની જીવાતનો ઉપદ્રવ વધ્યો છે જેનાથી ગીર સોમનાથના કોડીનારમાં પાક સંપૂર્ણ નષ્ટ થવાને આરે આવ્યો છે મગફળી વાય ને એમાં મુંડા પ્રમાણ વધારે છે હા હા એક તો કુદરતી સાપટાય મારે છે ને વાહે પેડિયા મુંડા હવે અમારે શું કરવાનું અટાણે ફરિયાદ કરીએ તો કોઈ ફરિયાદ સાંભળતું નથી મુંડા એટલે એમાં કઈ રહ્યું નથી લગભગ હું એમ કઉ કાઢવી પડીએ થોડા દિવસો પહેલા અમરેલીના ખાંભામાં મુંડાએ દહેશત પ્રસરાવી હતી અને હવે તેને ગીર સોમનાથ જિલ્લામાં દહેશત પ્રસરાવી છે સૌરાષ્ટ્રમાં થયેલા અતિવૃષ્ટિને લઈને રાજ્ય સરકારે પાક નુકસાનીનો સર્વે શરૂ કરાવ્યો છે પરંતુ આ મુંડા અને તડકીડીએ મગફળીનો દાટ વાળ્યો છે જેની સામે સરકાર સહાય કરે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે તો થોડા દિવસો પહેલા સૌરાષ્ટ્રના ખેડૂતો પર ખાતરની અછતનો માર પડ્યો હતો રાજકોટના ધોરાજીમાં યુરિયા ખાતરની અછત સર્જાઈ હતી તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એક માસથી યુરિયા ખાતરની અછત વર્તાઈ રહી હતી આ બધા વચ્ચે કોંગ્રેસ કિસાન સેલના નેતા પાલ આંબલિયાએ ગુજરાતના ખેડૂતોને જબરજસ્તી નેનો યુરિયા પધરાવાતો હોવાનો આરોપ મૂક્યો હતો તમારા દેખાડવાના અને ચાવવાના દાંત અલગ ન હોય તો વિધાનસભાની અંદર ખરડો પસાર કરો અને કેન્દ્ર સરકારને મોકલો કે ગુજરાતમાં નેનો યુરિયા ચાલશે નહીં ગુજરાતમાં નેનો યુરિયા મોકલવું નહીં ગુજરાતમાં માટે નેનો યુરિયાનું પ્રોડક્શન કરવું નહીં હાલ એક બાજુ વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે તો બીજી બાજુ અતિવૃષ્ટિ થતાં પાક ધોવાયો છે એવામાં હવે જીવાતોના ઉપદ્રવથી પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે ચારે બાજુથી ફટકા પડતા રાજ્યના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જે હાલ સરકાર પાસે મદદની આશ રાખીને બેઠા છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ